જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી કરંટ અફેરની અંદર 20 અને 21 ઓક્ટોબરના કેટલાક અગત્યના કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલો પ્રશ્ન આવે છે, હાલમાં મી ટુ કેમ્પેન બહુ ચર્ચામાં છે અને તમે સાંભળ્યું પણ હશે, તો એવામાં હવે કાર્યસ્થળ એટલે કે મહિલાઓ જે જગ્યાએ કાર્ય કરતી હશે એ જગ્યાએ જાતીય સતામણી માટેની ફરિયાદ નોંધાવવા માટે ડાયરેક્ટલી એક ઈમેલ આઈડી શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે મહિલાઓ આ ઈમેલ આઈડી થ્રુ ઈમેલ આઈડી પર મેલ કરીને તેમના અગેન્સ્ટ જે પણ જાતીય સતામણી થાય છે એના માટે ફરિયાદ નોંધાવી શકશે. એના માટેનું ઈમેલ એડ્રેસ છે, નોંધી લેજો દરેક મહિલાઓ, ncw.me2@gmail.com. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ જે છે આઈડી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? કાયદા પંચ, નીતિ આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કે રાષ્ટ્રીય મહિલા આયોગ? તો આ જીમેલ આઈડી જે શરૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય મહિલા આયોગની વાત કરીએ તો એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની એક સંવૈધાનિક સંસ્થા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અત્યારે હાલ કોના હાથમાં છે? મેનકા સંજય ગાંધીજીના હાથમાં છે. રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. એક પ્રશ્ન બીજો પૂછાઈ શકે છે, આ બંધારણ સાથે સંબંધિત પ્રશ્ન છે મિત્રો. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી તો એ વખતે પ્રથમ અધ્યક્ષ કોણ હતા રાષ્ટ્રીય મહિલા આયોગના? તો જવાબ આવશે શ્રીમતી જયંતી પટનાયક. શું જવાબ આવશે? જયંતી પટનાયકજી. અત્યારે હાલ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે રેખા. અરે આગળનું નામ હું નથી કહેવાનું, આગળ એમની સરનેમ તમારે મને કમેન્ટ બોક્સમાં શોધીને લખીને જણાવવાની છે. હવે એક બીજો પ્રશ્ન કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ કે કેન્દ્ર સરકાર? તો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. અધ્યક્ષ ઉપરાંત એની અંદર 5 અન્ય સભ્યો હોય છે, જેમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો 1 સભ્ય હોવો અનિવાર્ય છે. બીજું પણ પૂછાય કે એના કાર્યો શું છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે મહિલાઓના કલ્યાણ સંબંધિત જેટલી પણ બંધારણીય અને કાનૂની જોગવાઈઓ જે છે એનું અમલીકરણ થાય છે કે નહીં એની તપાસ કરે છે, અને દર વર્ષે, યાદ રાખજો, દર વર્ષે અથવા આયોગને જ્યારે યોગ્ય લાગે ત્યારે એ કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને મહિલાઓ સંબંધિત મહિલાઓની દશા સુધારવા માટે વિવિધ ભલામણો કરી શકે છે, અને મહિલા અધિકારોનું જ્યાં પણ ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં તે નોટિસ પણ પાઠવે છે. બીજું એક અગત્યનું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, એના 25 વર્ષ પૂર્ણ થયા છે એટલા માટે ચર્ચામાં છે. એની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ 1993ની અંદર. કયા કાયદા અંતર્ગત? તો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 અંતર્ગત એની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બીજી વસ્તુ આપણે જે યાદ રાખવાની છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના જે અધ્યક્ષ હોય છે એ કમ્પલસરી સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોવા જોઈએ અને રિટાયર હોવા જોઈએ. અત્યારે હાલ કોણ છે? તો ન્યાયમૂર્તિ HL દત્તુજી છે. પ્રશ્ન પૂછાય કે પહેલા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હતા? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રાજી. કોણ હતા? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રાજી છે. અભિલાષા કુમારીજી ગુજરાતની અંદર કયા પદ પર બિરાજમાન છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં શોધીને લખીને જણાવવાનું છે. ગોવામાં ગોવા દરિયાઈ પરિષદ 2018નું હાલમાં આયોજન થયું મિત્રો. હવે એની વાત કરીએ તો પ્રશ્ન એ છે કે કુલ કેટલા દેશોએ આમાં ભાગ લીધો? તો કુલ 16 દેશોએ આમાં ભાગ લીધો. એનો મુખ્ય વિષય શું હતો? હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મજબૂત સમુદ્રી ભાગીદારીને ઉત્તેજન આપવો. ઉત્તેજન આપવો એટલે કે વિકાસ કરવો. આગળ વાત કરીએ કે પ્રકૃતિ કાર્યક્રમ શું છે? પર્યાવરણ પ્રદૂષણ વિશે જાગૃતતાને પ્રોત્સાહન આપવાનું, જંગલો અને પર્યાવરણ વિશે જાગૃતતાને પ્રોત્સાહન આપવાનું,
જંગલોમાં લાગતી આગ વિશે જાગૃતતાને પ્રોત્સાહન આપવાનું કે હવાના પ્રદૂષણ વિશે લોકોને જાગૃતતા માટે પ્રોત્સાહન આપવાનું. તો પ્રકૃતિ કાર્યક્રમ એ જંગલો અને પર્યાવરણ વિશે જાગૃતતાને પ્રોત્સાહન આપવાનું કાર્યક્રમ છે, જેને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી સંશોધન એન્ડ શિક્ષણ દ્વારા, એટલે એજ્યુકેશન, અને નવોદય વિદ્યાલય સમિતિ NVS અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં બાળકોને ગાઈડ કરવામાં આવશે, એમને જાણકારી પ્રદાન કરવામાં આવશે. હવે આગળ વધીએ, કેટલાક વાત કરી કે અત્યારે હાલ યુરોપિયન સ્પેસ એજન્સી ચર્ચામાં છે, તો એનું એક પ્રશ્ન પૂછાય કે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો પેરિસના ફ્રાન્સ ખાતે આવેલું છે. રાફેલ વિમાન જે છે આપણે પેરિસ જોડે ફ્રાન્સ જોડેથી ખરીદી રહ્યા છે. પ્રસાર ભારતીના અત્યારે અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર એ સૂર્યપ્રકાશજી છે. દિબ્રુ સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે આસામ રાજ્યની અંદર. ક્યાં આવેલું છે? આસામ રાજ્યની અંદર. TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસના અત્યારે હાલ અધ્યક્ષ ચેરમેન કોણ છે? નટરાજન ચંદ્રશેખર. અને TCS જે છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. હવે બીજા કેટલા આપણે સ્પોર્ટના GKની ચર્ચા કરીએ. પહેલી વાત કરીએ, ખાસ નોટબુક અને પેન સાથમાં લઈને બેસજો મિત્રો, જ્યારે જ્યારે હું બોલું તેનો ખાસ નોંધી રાખજો. હવે એથ્લેટિક એટલે કે દોડની સ્પર્ધામાં નો સૌ પ્રથમ ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તેમનું નામ છે મહાકવિ હોમર. શું નામ છે મિત્રો? મહાકવિ હોમર એમનું નામ છે. મહાકવિ હોમરજીની વાત કરીએ તો એમણે એથ્લેટિક શબ્દનો ઉલ્લેખ કઈ કૃતિની અંદર કરેલો છે? તો એ કરેલો છે ઇલિયડની અંદર. કયું? ઇલિયડની અંદર, ઈસવીસન પૂર્વે 18મી સદીની અંદર. આધુનિક એથ્લેટિક્સનો પ્રારંભ ક્યારે થયેલો છે? ક્યાંથી થયો અને કયા વર્ષ થયો? તો ઇંગ્લેન્ડમાં થયો. અને ક્યારથી? 12મી સદીથી થયો છે. એથ્લેટિક્સ એમેચર ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના જે છે 1912માં ટોટલ 16 દેશો દ્વારા કરવામાં આવી હતી એ વખતે. ટૂંકી દોડમાં કયા અંતરનો સમાવેશ થાય છે? આ પ્રશ્ન ઘણી વખતે પરીક્ષામાં પણ પૂછ્યો છે. તો ટૂંકી દોડની અંદર 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડનો સમાવેશ થાય છે. હવે હાલમાં આપણને ખબર હોય તો હેપ્થાલોન ગેમ જે છે એની અંદર સ્વપ્ના બર્મનજી જે છે એમણે ભારત માટે ગોલ્ડ મેડલ લઈને આવ્યા એશિયન ગેમ્સની અંદર, એટલે ચર્ચામાં છે. હવે યાદ રાખજો, હેપ્થાલોન સ્પર્ધા જે છે માત્ર મહિલાઓનો વર્ગ છે. એક પ્રશ્ન તો યાદ રાખવાનો છે, મહિલાઓનો વર્ગ છે. તો હવે પ્રશ્ન ઊભો થાય કે પુરુષોને આમાં ભાગ લેવો હોય તો શું કરે? તો એમના માટે સ્પર્ધા આવે છે ડેકાથલોન. શું આવે છે? ડેકાથલોન, ડેકથાલોન, ડેકથાલોન અથવા ડેકાથલોન, તમે જે પ્રોનાઉન્સ કરો એ. પુરુષ વર્ગ માટે છે, હેપ્થાલોન મહિલા વર્ગ માટે છે. ડેકથાલોનની અંદર કેટલી રમતોનો સમાવેશ થાય છે? ટોટલ 10 રમતોનો સમાવેશ થાય છે. કેટલી? 10 રમતોનો સમાવેશ થાય છે. એ 10 રમતોની અંદર 100 મીટર દોડ, શોર્ટ પુટ એટલે કે ઘોડા ફેંક, 400 મીટરની દોડ, 110 મીટરની વિધ્ન દોડ, 1500 મીટરની દોડ, ડિસ્ક થ્રો, ઊંચી કૂદ, લાંબી કૂદ, પોલ વોલ્ટ, જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકનો સમાવેશ થાય છે. હેપ્થાલોન જેમાં મહિલા વિભાગનો વર્ગનો છે એમાં કુલ કેટલી રમતોનો સમાવેશ થાય છે? ટોટલ 7 રમતોનો સમાવેશ થાય છે. કઈ કઈ? 200 મીટર, 800 મીટર, 100 મીટર વિધ્ન દોડ, શોર્ટ પુટ એટલે ઘોડા ફેંક, ડિસ્કસ થ્રો, ઊંચી કૂદ અને લાંબી. બીજો એક પ્રશ્ન જે આપણા સંદર્ભમાં પૂછાઈ શકે છે, પેટાથલોન, પેટાથલોન એમાં કુલ કેટલી રમતોનો સમાવેશ થાય છે? તો 5. કેટલી રમતોનો સમાવેશ થાય? 5. પેટાથલોનમાં 5 રમતોમાં કઈ કઈ રમતોનો સમાવેશ થાય છે? ઊંચી કૂદ, ડિસ્કસ થ્રો, ભાલા ફેંક, 1500 મીટરની દોડ અને 200 મીટરની દોડનો સમાવેશ થાય છે. બીજો કે હાલમાં સ્ટીપલ ચેસની અંદર લગભગ ખાસા વર્ષો પછીનો નેશનલ રેકોર્ડ તૂટ્યો છે. તો ટ્રિપલ ચેસની ઇવેન્ટ જે છે એ કેટલા મીટરની દોડ હોય છે? એ 3000 મીટરની દોડ હોય. કેટલા હજાર મીટરની? 3000 મીટરની દોડ હોય છે. સ્ટીપલ ચેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કદમ ચાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈ થિંક આઈ એમ નોટ ગેટિંગ રોટ. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કેટલાક GKના પ્રશ્નો. આ નેક્સ્ટ ડે નેક્સ્ટ GK આપણે એડ કરીશું. આશા રાખીશું
રાખું છું કે તમે તમારી નોટબુકની અંદર આ જીકેના બધા જ પ્રશ્નો નોંધતા હશો, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. ડિસેમ્બર 2018માં કયો દેશ જે છે ગ્લોબલ પાર્ટનર ફોરમની ચોથી આવૃત્તિનું આયોજન કરવાનો છે? તો એ દેશનું નામ છે મિત્રો ભારત, જે આનું આયોજન કરવાનું છે. હવે પ્રશ્ન ઊભો થાય કે કોણ કોણ આ આયોજનનું સહ મેજબાની કરશે, એટલે બે પાર્ટનર છે. તો એમાં મેટર્નલ ન્યૂબોર્ન એન્ડ ચાઇલ્ડ હેલ્થ સંસ્થા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપણા દેશનું આ બંને ભેગા થઈને આનું આયોજન કરી રહ્યા છે. અહીંયા કેટલાક એક ફેક્ટ તરફ ધ્યાન રાખવાનું છે કે ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેચલેટ એ મેટર્નલ ન્યૂબોર્ન એન્ડ ચાઇલ્ડ હેલ્થના અત્યારે હાલ પ્રમુખ છે. જ્યારે સ્વાસ્થ્ય સંબંધિત વાત આવે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, એની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 7 એપ્રિલ 1948 રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક જિનેવા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે. હેડ કોણ છે? ટેડ્રોસ અધનોમ, એના અધ્યક્ષ છે અત્યારે હાલ. એની પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે ઇકોશોક, એટલે એનું પૂર્ણ નામ પણ યાદ રાખવું જોઈએ. યુનેસ્કો અને ઇકોશોક આ બંને વચ્ચે કન્ફ્યુઝન રહે છે, એટલે યાદ રાખજો. ઇકોશોક એટલે કે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. વિશ્વ આરોગ્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ. આ વખતે એની થીમ શું હતી 2018માં? યુનિવર્સલ હેલ્થ કવરેજ, એવરીવન એવરીવેર. મુંબઈના મેજેસ્ટિક હજ હાઉસની અગાસી પર ભારતના સૌથી ઊંચા તિરંગાને કોણે ફરકાવ્યો? તો ભારતના સૌથી ઊંચા તિરંગાને ફરકાવનાર હતા અલ્પસંખ્યક બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીજીએ ફરકાવ્યો. આ ભારતનો સૌથી ઊંચો તિરંગો છે. સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય કોણ સંભાળે છે? સદાનંદ ગૌડાજી. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય કોણ સંભાળ મંત્રી કોણ છે? ઉમા ભારતીજી. થાવરચંદ ગેહલોત સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રી છે. ધ્વજનું માપ હતું 20x32, જમીનથી એની હાઇટ કેટલી હતી? 350 ફૂટ હતી. ભૂટાનની રાજધાની કઈ છે? કાઠમંડુ, બીજિંગ, થિમ્પુ કે ઇસ્લામાબાદ? તો જવાબ આવશે ભૂટાનની રાજધાની છે થિમ્ફો. કેમ? કારણ કે અત્યારે હાલ ડ્રક નાઇમરૂપ થોંગસ્પા એ જે છે વડાપ્રધાન, એમની સરકાર બનવા જઈ રહી છે. જોઈએ છે કે સરકાર બને છે કે નહીં, એમને આમંત્રણ તો મળી ગયું છે. ઉર્જા નીતિમાં ચોક્કસ યોગદાન માટે એક પુરસ્કાર આપવામાં આવે છે, કાર્નિટ પુરસ્કાર. એ ભારતના કયા મંત્રીને આપવામાં આવ્યું છે? તો ભારતની વાત કરીએ તો શ્રી પિયુષ ગોયલજીને આપવામાં આવ્યું છે, જે આપણા રેલવે મંત્રાલય સંભાળે છે, કોલસા મંત્રાલય પણ સંભાળે છે, એમને આપવામાં આવ્યું છે. રવિશંકર પ્રસાદ આપણું કાયદા મંત્રાલય સંભાળે છે. રાધામોહન સિંહ આપણું જે ખેડૂત મંત્રાલય છે, ખેડૂત મંત્રી છે. ચૌધરી બીરેન્દ્રસિંહ આ યાદ રાખવાનું છે આપણે, એ સ્ટીલ મંત્રી છે. કોણ છે? સ્ટીલ મંત્રાલય સંભાળે છે, સ્ટીલ મંત્રી છે. ભારતીય મૂળની મહિલા જે છે એમને લૈંગિક દુર્વ્યવહાર સામે વિરોધ માટે એમને ટોચનું અમેરિકન સન્માન, જેને US રાષ્ટ્રપતિ પદક તરીકે પણ ઓળખવામાં આવે છે, એ આપવામાં આવ્યું છે. આ ભારતીય મૂળની મહિલાનું નામ શું છે? મિનલ પટેલ ડેવિસ. UKના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આપવામાં આવેલા જુનિયર આવતો જે પુરસ્કાર છે, વન્યજીવ પુરસ્કાર જે છે વાત કરીએ તો જુનિયર કેટેગરીની અંદર વન્યજીવ પુરસ્કાર ઓફ ધ ઇયરથી, ફોટો ઓફ ધ ઇયરથી કોને નવાજવામાં આવ્યો 10 વર્ષની કેટેગરીમાં? તો અર્ધદીપ સિંહજીને નવાજવામાં આવ્યો. આ અર્ધદીપ સિંહજી જે છે ક્યાંના વતની છે? તો એ પંજાબ રાજ્યના વતની છે. એમના ફોટાનું નામ હતું છબીનું પાઇપ ઓવલ્સ, એને પુરસ્કાર મળ્યું છે. સાથે સાથે આપણે યાદ રાખવાનું છે કે ડચ ફોટોગ્રાફર માર્સેલ વેન ઓસ્ટન એમને ધ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર 2018ના પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. એમની છબીનું નામ હતું ધ ગોલ્ડન કપલ. સુપર ઇમ્પોર્ટન્ટ છબી હતી ફ્રેન્ડ્સ, કદાચ સમય મળે તો જોઈ લેજો, કાં તો આપણે એના માટે એક સ્પેશિયલ આયોજન કરીશું. ધ વર્લ્ડ સ્ટીલ એસોસિએશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે બ્રસેલ્સ બેલ્જિયમ ખાતે આવેલું છે. હવે એક પ્રશ્ન બીજો તમારા માટે છે કે નેધરલેન્ડના હેગમાં
કોનું કોનું મંત્રાલય આવેલું છે? બે મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા, એનું મથક મુખ્ય મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે, એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સજ્જન જિંદાલજી, એમને વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના કોસા અધ્યક્ષ, જેને આપણે ટ્રેઝરર તરીકે પણ ઓળખીએ છીએ, એ ચૂંટવામાં જીતી ગયા છે. ધ વર્લ્ડ સ્ટીલ એસોસિએશનની વાત કરો તો એની સ્થાપના જુલાઈ 1967 કરવામાં આવી. જ્યારે એની સંસ્થાની સ્થાપના કરવામાં આવી એ વખતે એનું નામ હતું આંતરરાષ્ટ્રીય આયન અને સ્ટીલ સંસ્થા. ઓક્ટોબર 2008 એનું નામ બદલીને રાખવામાં આવ્યું વર્લ્ડ સ્ટીલ એસોસિએશન. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2018 આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે બુડાપેસ્ટ હંગેરી ખાતે. ક્યાં થઈ રહ્યું છે? બુડાપેસ્ટ હંગેરી ખાતે. અને જકાર્તા ઇન્ડોનેશિયાની અંદર એશિયન ગેમ્સ અને એશિયન પેરાગેમ્સનું આયોજન થયું હતું. આર્જેન્ટિનાની અંદર યુથ ઓલિમ્પિક્સ, જેનો વિડીયો હું બનાવવાનું છું, તમારા માટે કાર્ય ચાલુ છે. કાલ સુધીમાં, લગભગ કાલ કાં તો સોમ મંગળવાર સુધીમાં કાર્ય પૂરું થઈ જશે એટલે હું વિડીયો અપલોડ કરી દઈશ. રશિયાની અંદર ફિફા વર્લ્ડ કપનું આયોજન થયું હતું 2018. ફિફા વર્લ્ડ કપના વિજેતા હતા ફ્રાન્સ. હવે એક પ્રશ્ન તમારા માટે અહીંયા ઉદ્ભવે છે, સૌથી વધુ વખત ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ જીતનાર દેશનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. 2020 સુધીમાં કયો દેશ પોતાના કૃત્રિમ ચંદ્રને, આર્ટિફિશિયલ મૂન જે છે, એને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે? તો એ દેશનું નામ છે ચીન. આપણો પડોશી દેશ જ છે એટલે આપણી જે લાઇટની જે જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે, આપણી નહીં એમના પોતાના દેશની, એના માટે જે છે આર્ટિફિશિયલ ચંદ્ર લોન્ચ કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે અત્યારે. તો ફ્રેન્ડ્સ, આ હતા આ બે દિવસના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝને જ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એક્સ્ટ્રા બીજું કંઈ કવર કરવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે સમય ઓછો હતો મારી પાસે ટાઈપ કરવાનો, એટલે જેટલા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ હતા એક્સ્ટ્રા ડિટેલ ટાઈપ કરવાનો સમય મળ્યો નથી. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ફ્રેન્ડ્સ, વિડીયો દોરાન ફ્રેન્ડ્સ કદાચ જે છે મારે બોલવામાં કાં તો વાંચવાની અંદર ક્યાંક મિસ્ટેક થઈ જતી હોય તો તમારે જે છે લખેલા પર ધ્યાન આપવાનું છે. સપોઝ મેં એક બે દિવસ પહેલાંના વિડીયોમાં 2008 જગ્યાએ 2018 વાંચી લીધું. મિત્રો, દેટ વોઝ માય મિસ્ટેક, એ રીડિંગ મારી મિસ્ટેક હતી, પરંતુ હું લખવા માટે બહુ લાંબો સમય બગાડું છું એટલે જે લખેલું છે એના પર તમે થોડું ફોકસ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ, વિડીયો નીચે લાઇક બટન આવે છે એને પ્રેસ કરજો, સાથે સાથે નોટિફિકેશન બેલ આઇકોનને દબાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા વિડીયોની માહિતી તમને ડાયરેક્ટલી તમારા ઇનબોક્સમાં મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.